नारी तो नाहारी कहेवत ने मूल राजकोट ना अने हाल अमदावाद स्थायी थयेला मीनाक्षीबेन दवे सार्थक करी बतावी छे। તાજેતરમાં હૈદરાબાદ ખાતે યોજાયેલ નેશનલ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં 63 કેજીની કેટેગરીમાં દ્વિતીય સ્થાન મેળવી અને ગુજરાતનું નામ રોશન કર્યું છે। આજે પત્રકાર પરિષદમાં તેઓએ જણાવ્યું કે મને એ વાતની અનહદ ખુશી છે કે મારો આખો પરિવાર સ્પોર્ટ્સ ક્ષેત્રે આગળ વધી રહ્યો છે અને અમે સૌ કોઈ એકબીજાને પ્રોત્સાહિત કરી રહ્યા છીએ। રાજકોટમાં જન્મેલા મીનાક્ષીબેન મનહરલાલ દવે કહે છે કે આજે મારો જન્મદિવસ હોવાથી અમે રાજકોટ કર્મભૂમિ પર આવ્યા છીએ। જે દીકરીઓ આ ક્ષેત્રે આગળ વધવા માંગતી હોય તેમને માર્ગદર્શન આપીશું। રાજકોટના જાગનાથ વીરમાયા પ્લોટ વિસ્તારમાં હું નાની ને મોટી થઈ છું એટલે આ શહેર મારું પોતીકું છે। પાવરલિફ્ટિંગ ક્ષેત્રે આગળ વધવાની પ્રેરણા કઈ રીતે મળી તેવા સવાલના જવાબમાં તેઓએ જણાવ્યું કે આમ તો અમારું ઘર એટલે સ્પોર્ટ્સ સંકુલ જ સમજી લો, કેમ કે મારા પતિ જીતેન્દ્ર કાલા ખૂબ જ જાણીતા બોડી બિલ્ડર છે। આજે મારો જન્મદિવસ છે બરાબર, એટલે મને એવું લાગ્યું કે હું જે જગ્યાએ જન્મી છું એ જગ્યાને એક શિલ્ડ અપાવું એમ, એટલા માટે થઈને મેં આ જગ્યા પસંદ કરી છે। અને મારો હેતુ એ છે કે હું જીતીને આવું, બર્થડેના અગાઉથી જીતીને આવું, મારો બર્થડે સેલિબ્રેશન કરું। મને અત્યાર સુધીમાં 7 મેડલ મળ્યા છે, 3 ગોલ્ડ છે, એક નેશનલ બી ગોલ્ડમાં પડેલું છે 7 વર્ષ પહેલાં ચેન્નઈની અંદર વેલુરમાં, અને બીજા અત્યારે 4 નેશનલ પડ્યા છે। તો ટોટલ તમે કેટલી કોમ્પિટિશનમાં પાર્ટ કર્યું છે? મેં કુલ 11 કોમ્પિટિશનમાં પાર્ટ કર્યું છે, જે મારી 40 વર્ષની એજ થઈને પછીનું આ 11મું કોમ્પિટિશન છે મારું। ખૂબ જ પ્રાઉડ થાય છે કે અમે લોકો એમના કરતાં પણ આગળ વધ્યા। આજે મધર અને ફાધર દીકરા ઉપર પ્રાઉડ કરતા હોય છે, પણ આજે મને એવું પ્રાઉડ થાય છે કે મારા મધર આવા છે। હું ક્યાંય જતી હોઉં તો મને લોકો એવું કહેવામાં આવે છે કે તમારા મધર કોંગ્રેચ્યુલેશન, તમારા મધર જીતીને આવે છે। એ વસ્તુ સાંભળીને મને એટલું સારું ફીલ થાય છે કે હું એક એવી ફેમિલીથી બિલોંગ કરું છું કે આજે એક દરેક ક્ષેત્રમાં એ સ્ટેપ બાય સ્ટેપ આગળ વધી રહી છે, અને મોટિવેશન એમનાથી અમને લોકોને વધારે મળે છે। માતાને પ્રેક્ટિસ કરાવતા ત્યારે કેવો માહોલ હતો? માતાને પ્રેક્ટિસ કરવા આપણે ફોકસ લઈને ચાલતા હોય ને ત્યારે રિલેશન વચ્ચે નથી આવતું, એને પણ હું અને મારા ફાધર અને મારો બ્રધર એ એઝ અ ટ્રેનર જ ટ્રીટ કરતા હોઈએ છીએ। કારણ કે એ રિલેશન વચ્ચે આવી જશે ને તો ઇમોશન્સ જોડાઈ જાય એનાથી, તો એ અમે લોકો ક્યારેય પણ વચ્ચે નથી આવવા દેતા।